नमस्कार मित्रों, अपने धोरण 9 में गणित विषय में पुष्ठफळ अने घनफळनी वात करीए छीए। अत्यार सुधी में अपने 6 पीरियड में पुष्ठफळ अने समघन लंबघनना घनफळनी वात करी। त्यार पछीनो घनफळ में बीजो आकार आवे छे नळाकार। आजना दिवसे आपणे नळाकारनुं घनफळ कई रीते मळे ए बाबतनी समजण मेळवानी छे। तो आप सर्वे विद्यार्थी मित्रों मजामां छो, अभ्यास माटे कटिबद्ध छो, तो हवे आपणे आगळ वधीए नळाकारनुं घनफळ। ગઈકાલે પણ મેં તમને સ્પષ્ટતા કરી હતી કે ઘનફળ જે છે ત્રિપરિમાણીય માપ છે, એમાં તમારે ત્રણ બાજુનું માપ હોય તો જ ચોથી બાજુનું માપ મળે। તો અહીંયા આપણે આગળ વધીએ। નળાકારનો પ્રથમ દાખલો છે, એક મંદિરના થાંભલાઓ નળાકાર છે। જો આપણે મંદિરે ગયા હોઈએ તો આપણને ખ્યાલ છે કે મંદિરના જે સ્તંભની હરોળ હોય, લાઈન હોય, એમાં થાંભલા ગોળાકાર હોય, ચોરસ થાંભલા લગભગ મંદિરે ઓછા હોય, ડિઝાઇન સુશોભિત માટે હોય। એટલે જો પ્રત્યેક થાંભલાના પાયાની ત્રિજ્યા 20 સેમી, થાંભલાની જે ત્રિજ્યા છે એ 20 સેમી છે અને ઊંચાઈ 10 મીટર, ઊંચાઈ જો મીટરમાં છે, ત્રિજ્યા છે એ સેમીમાં છે, તો આપણે કોઈ પણ એક જગ્યાએ માપમાં ફેરફાર કરવો પડશે। ઊંચાઈ 10 મીટર હોય તો આવા 14 થાંભલા, એક મંદિરમાં 14 થાંભલા છે। 14 થાંભલાઓમાં કેટલું સિમેન્ટ કોન્ક્રીટ જોઈએ? 14 થાંભલા જો તમારે બનાવવા હોય તો સિમેન્ટ કોન્ક્રીટનું કેટલું મિશ્રણ જોવે, આ આપણે શોધવાનું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણા મગજમાં કઈ થાંભલાઓનો આકાર જોયો તો ખ્યાલ આવશે કે નળાકાર છે, એટલે નળાકારનું ઘનફળ શોધવાનું છે થાંભલાનું, પણ કેટલા થાંભલાનું? 14 થાંભલાનું। એટલે આપણે અગાઉ શીખ્યા મુજબ જ 14 ગુણાકારમાં સાથે લઈ લેવાના, એટલે ફરી વખત આપણે ગુણાકાર કરવાનો રહેતો નથી। તો અહીંયા આપણે ગણતરી શરૂ કરીએ તો હંમેશા ગણિતનો સિદ્ધાંત કે મૃત પરથી અમૃત પર જવું, જાણતા ઉપરથી અજાણતા પર જવું। તો જે વસ્તુ આપી છે એ વસ્તુને આપણે જાણીએ છીએ। જો પ્રત્યેક થાંભલાના પાયાની ત્રિજ્યા તો કે આર બરાબર 20 સેમી, તેથી 0.20 મીટર, જો બે પોઈન્ટ કાપી નાખ્યા આપણે, કેમ કે એક માપ સેમીમાં છે ને એક મીટરમાં, એટલે મીટરમાં કન્વર્ટ કરવા સરળ પડશે। ત્યાર પછી ઊંચાઈ S બરાબર 10 મીટર, હવે જો 2 મીટર થઈ ગયા, આ 0.20 મીટર, 1 મીટર બરાબર 100 સેમી, એટલે આને 100 વડે ભાંગો એટલે 0.20 થઈ ગયા। ત્યાર પછી હવે થાંભલાની સંખ્યા કેટલી છે? થાંભલાની સંખ્યા બરાબર 14, જો આપણે ગુણાકારમાં લેવી પડશે। ત્યાર પછી આપણે હવે જોઈએ તો ઘનફળ શોધવાનું છે, તો અહીંયા લખું છું, નહીં વાંધો હવે, તો 14 નળાકાર થાંભલાનું ઘનફળ, જો એક થાંભલાનું ગોતીએ પછી 14 વડે ગુણીએ તો જવાબ જ મળશે। તો નળાકારનું સૂત્ર મને યાદ રહેશે, પાય આર વર્ગ એસ ગુણ્યા થાંભલાની સંખ્યા। જો એક થાંભલો હોય તો કઈ જરૂર પડતી નથી, એક કરતા વધારે થાંભલો છે ગુણાકારમાં લેવો પડશે, તો પાય નું મૂલ્ય ભાગી સપ્તમાંશ ગુણ્યા આર નું મૂલ્ય 20 ના છેદમાં 100, પોઈન્ટ કાપો ડાઉન ખોતો રહે છે, 20 ના છેદમાં 100 ગુણ્યા એસ એટલે 10 મીટર અને થાંભલાની સંખ્યા એટલે 14। તો હવે ઉડે એટલે ઉડાડી આપણે, ન ઉડે એટલે રાવા દઈશું, તો 7 2 14 શૂન્ય શૂન્ય ગયે, બરોબર। ત્યાર પછી 20 5 100, 5 4 20, હવે એક પોઈન્ટ વધ્યો પણ રાવા દઈએ આપણે, કેમ કે અંશમાં કોઈ જગ્યાએ 5 નથી એટલે આપણે પોઈન્ટ કાપવામાં સરળતા પડશે। 22 4 88 ગુણ્યા 2, 88 ગુણ્યા 2 કરો, 88 ગુણ્યા 2 8 2 16,
17.6 मीटर घन क्रॉकिट नी जरूर पड़शे। तो आ रीते विद्यार्थी मित्रों तमे नळाकार नो घनफळ शोधी शको। सूत्र फरी वखत बोलू छू के सूत्र खास महत्वनु छे। तमने जे ते आकार अने एनु सूत्र आवडतो होजे। वक्र सपाटी नु क्षेत्रफळ तो वक्र सपाटी, कुल सपाटी होय तो कुल सपाटी, अने घनफळ होय तो घनफळ नु सूत्र तमने आवडतु छे तो तमे आनी गणतरी करी शको, नहींतर आनी गणतरी थई शकती नथी। अहींया आपणे मंदिरना थांभलानो आकार पहेला पसंद थई गयो। आकार पसंद थया पछी केटलुं क्रॉकिट जोईए एटले घनफळनी जरूर छे, फरतुं मापनी जरूर नथी। जो फरता मापनी जरूर होय तो आपणे वक्र सपाटी लेवी पड़े के कुल सपाटी आपी तो कुल सपाटी लेवी पड़े। अहींया अंदर वस्तु भरवानी वात छे एटले घनफळ आवशे। नेक्स्ट दाखलो आपणे जोईए। બીજો દાખલો, નળાકાર વાસણના પાયાનો પરિઘ, નળાકાર વાસણના પાયાનો પરિઘ 132 સેમી અને ઊંચાઈ 25 સેમી છે, અને ઊંચાઈ 25 સેમી છે તો તેમાં કેટલા લીટર પાણી સમાય? તો તેમાં કેટલા લીટર પાણી સમાય? ગણતરી કરીએ તો આપણને ખબર છે કે અંદર પાણી ભરવાનું છે એટલે ઘનફળ આવશે। તો ઘનફળ માટે આપણે આર અને એસ ની જરૂર પડશે। તો એસ આપેલો છે પણ આર આપેલો નથી। પાયાનો પરિઘ એટલે વર્તુળનો પરિઘ, પરિઘ ઉપરથી મારે પહેલા એસ ગોતવાનો છે। લખીએ આપણે તો પાયાનો પરિઘ બરાબર 132 સેમી। તો ક્ષેત્રફળ તો સેમી વર્ગ, પરિઘમાં સેમી વર્ગ નહીં આવે। ઊંચાઈ એસ બરાબર 25 સેમી, તેથી પહેલા મારે આર ગોતવા પડશે। આર મળશે તો જ આગળ જવાબ મળે। અને પાણીની ક્ષમતા વાસણની ક્ષમતા મારે શોધવાની છે લીટરમાં, એટલે જવાબ મળ્યા પછી આપણે લીટરમાં જવું પડશે। તો પહેલા પરિઘ એટલે વર્તુળનો પરિઘ આવે, કેમ કે નળાકારનો પાયો જે છે એ વર્તુળ છે। તમે આકૃતિ જોઈ શકો છો કે આ રીતનો પાયો હોય, આના ઉપર આમ નળાકાર હોય, એટલે વર્તુળનો પરિઘ મારે ગોતવો પડશે। એટલે વર્તુળનો પરિઘ આપણને આપેલો છે, પરિઘ પરિઘનું સૂત્ર પણ લખેલું હતું 2πr 132 બરાબર 2×22 સત્તમાંશ ગુણ્યા r નું મૂલ્ય શોધવાનું છે, એટલે 7 ગુણાકારમાં જશે 2 અને 22 છેદમાં જશે, તેથી r બરાબર 132×7/2×22। તો પહેલા એકમનો અંક 2 વડે, 2 વડે ભાગીએ તો 6×2 12, એક વધ્યા ફરી પાછા 12 થયા, 6×2 12, 22×3 67, તેથી આર બરાબર કેટલા આવશે 7×3 21 સેમી। હવે મને આર મળી ગયા એટલે હવે હું વાસણનું ઘનફળ શોધી શકીશ, નળાકાર વાસણનું ઘનફળ મેળવી શકું। તો નળાકાર વાસણનું
घनफळ तो घनफळ सूत्र पाई आर वर्ग एच बराबर पाई एटले 22 सप्तमांश आर एटले 21 गुणिया 21 अने एच एटले 25 जो उड़े एटले उड़ाड़ दईए तो 7 3 21 હવે 25 ગુણ્યા 21 ગુણ્યા 3 ગુણ્યા 22 તો 22 3 66 66 ગુણ્યા 21 66 ગુણ્યા 21 0 6 2 12 વધ્યા 1 6 2 12 ને 1 13 6 1 6 6 1 6 6 6 2 3 અને 1 સોરી 6 6 ને 2 8 આવશે ને7 7 7 2 8 3 1 13 86 એની ગુણ્યા કેટલા કરવાના 25 તો 1 પણ સંખ્યા બાકી ન રહે 22 3 66 ગુણ્યા 21 કર્યા એટલે 13 86 એની ગુણ્યા 25 0 6 2 12 વધ્યા 1 8 2 16 ને 1 17 વધ્યા 1 3 2 7 ને 1 7 2 1 2 6 5 30 ની શું વધ્યા 3 40 ને 3 43 વધ્યા 4 15 ને 4 19 વધ્યા 5 6 5 ને 100 0 3 2 5 9 1 10 16 17 21 7 7 14 1 34 750 સેમી ઘન 34,750 સેમી ઘન પાણી સામે હવે આને મારે લીટરમાં ફેરવવાના છે તો સેમી ઘનનું માપ આપણને ખબર છે કે 1000 સેમી ઘન બરાબર 1 લીટર થાય 1000 સેમી ઘન 1 લીટર થાય એટલે 3 પોઈન્ટ કપાઈ ગઈ ડાયરી જોડે લખી શકીએ આપણે ઇક્વલ ટુ 34,750 લીટર પાણી સમાન 34,750 લીટર પાણી સમાશે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પહેલા પરિઘ ઉપરથી આપણે પરિઘ ઉપરથી પહેલા આપણે એનું ત્રિજ્યા શોધી અને ત્રિજ્યા ઉપરથી ઘનફળ અને ઘનફળ ઉપરથી લીટરમાં પાણી શોધવાનું છે કેટલું ક્ષમતા શોધવાની પણ લીટરમાં જો આ સેમી ઘનમાં મળ્યું તો એને મારે લીટરમાં કન્વર્ટ કરવી પડશે તો 1000 સેમી એ 1 લીટર તો 34,750 એ કેટલા નિયમ પ્રમાણે આ પદ રેશમાં જશે ને આ પદ છેદમાં જશે એટલે 3 પોઈન્ટ કાપતા 34,750 લીટર વાસણની ક્ષમતા મળશે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ ત્રીજો દાખલો એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 94.2 સેમી વર્ગ ક્ષેત્રફળ 94.2 સેમી વર્ગ અને ઊંચાઈ 5 સેમી છે ક્ષેત્રફળ અમે સેમી વર્ગમાં આવશે 5 સેમી છે તો નળાકારનું ઘનફળ શોધો અહીંયા આપણે ક્ષેત્ર આપી છે કે પાઈ બરાબર 3.14 નો ઉપયોગ તમારે કરવાનો રહેશે એટલે કે તમે અહીંયા 22 સપ્તમાંશ વાપરી શકશો નહીં જ્યારે આપ્યું હોય ત્યારે તો હવે આપણે આપેલી રકમ લઈ લઈએ ગણતરીની શરૂઆત કરતા પહેલા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટી
क्षेत्रफळ केटलू छे तो के 94.2 94.2 ऊंचाई एस बराबर सेमी स्क्वेर ऊंचाई एस बराबर 5 सेमी अने नळाकार नु घनफळ आपणे शोधवानु छे। पाई बराबर केटला लेवाना छे 3.14। હવે જો તમે ડાયરેક્ટ અહીંયા નળાકારનું ઘનફળ મૂકો તો તમારે વિચારવાનું કે નળાકાર માટે મારે આર અને એસ ની જરૂર પડે, તો એસ મને આપેલા છે પણ આર આપેલા નથી, તો વક્ર સપાટી પરથી પહેલા મારે આર ગોતવા પડશે। એટલે પહેલું સૂત્ર વક્ર સપાટીનું આવશે, બે દાખલાનું કોમ્બિંગ ભેગો થયા છે અહીંયા, તો નળાકારની વક્ર સપાટી નું क्षेत्रफळ ने जे वस्तु आपी पहला लेवानी इक्वल टू वक्र नो सूत्र हो आवशे 2πrs। वक्र सपाटी नो क्षेत्रफळ आपणे लखीए तो क्षेत्रफळ छे आपणी पासे 94.2 बराबर 2 गुण्या 3.14 गुण्या r गुण्या s એટલે 5। હવે આપણે નું સૂત્ર નો કર્તા બનાવીએ r ને, એટલે 2, 3, 14 અને 5 ત્રણે છેદમાં જશે, તેથી r બરાબર 94.2 છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા 5। હવે આમ તમે જોવા જાવ તો આનો કેટલો પોઈન્ટ કપાશે 1, આના કેટલા પોઈન્ટ કપાશે 2, એટલે 1 પોઈન્ટ નો ડિફરન્સ રહેશે, એટલે અહીંયા આપણે 10 વડે ગુણવા પડશે, સામા સામા પોઈન્ટ છે જતા ગયા, કેમ કે આના છેદમાં 10 લખો આના છેદમાં 100 લખો એટલે છેદનો છેદ ક્યાં થશે 80માં, એટલે 100 80માં આવશે, એટલે 100 આમે ઉડી ગઈ। હવે આપણે આગળ વધીએ તો 314 ગુણ્યા 3, જો 9 3 3 9 અને 14 3 42 છે, 3 વડે ભાગાય છે, 3 ની સાઈનનો ઉપયોગ કરતો ખ્યાલ રહેશે આપણે। હવે 5 2 10 नळाकार नुं घनफळ बराबर पाय आर वर्ग एच बराबर पाय एटले 3.14 गुण्या आर एटले 3 × 3 × s એટલે 5। જો તમારે પોઈન્ટ ઉડાડવો હોય તો તમે એક પોઈન્ટ ઉડાડી શકો એટલે ગણતરી તમારી સરળ થઈ જાય, આના પોઈન્ટ કાઢો એટલે છેદમાં કેટલા આવશે 100 આવશે, તો 20 × 5 = 100 અને 2 × 1 = 2 5 × 2 = 10 157 × 2 = 314 અને 10 × 2 = 20 એક પોઈન્ટ રાખવા જોઈએ, કેમ કે અહીંયા 5 કે 2 વડે ભાગ નહીં આવે। હવે 157 × 9 કરવાના છે અમારે, 3 3 9 એકસાથે લઈ લઈએ તો 9 7 63 નો તગડો વધી આવી 100, 9 5 45 ને 100 51 નો એકડો વધી આવી 5, 9 1 9 ને 5 14 અને 1 પોઈન્ટ કાપો એટલે 141.3 સેમી ઘન આ નળાકાર પાત્રનું ઘનફળ મળે મળશે 141.3। ફરી પાછો ગુણાકાર ચકાસી જુઓ, 9 7 63 નો તગડો વધી આવી 6, 9 5 45 ને 6 51 નો એકડો વધી આવી 5, 9 1 9 9 ને 5 14 અને 1 પોઈન્ટ કાપતા 141.3 એ આપણી નળાકારનું ઘનફળ આપણને મળશે। ચોથો દાખલો, રમજાનના મેળામાં દુકાનદારે 15 સેમી ત્રિજ્યાવાળા એક નળાકારમાં 32 સેમી સુધી નારંગીનો રસ ભરેલો છે, નારંગી પીપ ભરેલી છે જેની ત્રિજ્યા છે 15 સેમી ને 32 સેમી ઊંચાઈ સુધી ભરેલો છે, આ રસને 3 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈ વાળા નળાકાર પ્યાલામાં ભરે છે, એ વેચવા માટે જે પ્યાલાની ઊંચાઈ છે 8 સેમી છે, ત્રિજ્યા છે એ 3 સેમી છે,
અને પ્યાલાના પ્રતિ રૂપિયા 3 ના ભાવે વેચાણ કરે છે, એક પ્યાલાના 3 રૂપિયાના ભાવે એ વેચાણ કરે છે, તો વેપારીને અથવા દુકાનદારને કેટલા રૂપિયા મળે? રૂપિયાની ગણતરી કરવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને પહેલા ખ્યાલ હોવો જોઈએ કે નળાકાર પાત્રનું કુલ ઘનફળ આવશે, પ્યાલાનું કુલ ઘનફળ આવશે, પછી કેટલા પ્યાલા ભરાય. એક પ્યાલાના 3 રૂપિયા, તો ભરેલા પ્યાલાના કેટલા, આ રીતે એની આપણને કુલ રકમ છે એ મળશે. બીજી સરળ પદ્ધતિ તમે જોઈ શકો, તો જ્યારે કોઈ પણ રૂપાંતર થાય ત્યારે એક નાની સંખ્યા છે વધારે સંખ્યામાં મળતી હોય, તો સંખ્યા બરાબર મોટા માપનું ઘનફળ ભાગ્યા નાના માપનું ઘનફળ. હું શબ્દ બોલું યાદ રાખજો, સંખ્યા એટલે અહીંયા કોની સંખ્યા આવે છે, તો પ્યાલાની સંખ્યા. મોટા માપનું ઘનફળ એટલે નળાકાર પાત્રનું ઘનફળ, અને નાના માપનું ઘનફળ એટલે પ્યાલાનું ઘનફળ. આ રીતે પણ તમે મેળવી શકો. અહીંયા એક કરતાં વધારે માપ હોય તો ત્રિજ્યા અને ઊંચાઈ માટે આપણે નાના મોટા આરનો, કેપિટલ આર અને સ્મોલ આરનો ઉપયોગ કરી શકીએ. તો પહેલા આપણે નળાકાર પાત્ર જોઈએ. નળાકાર પાત્ર આની વાત કરીએ તો એની ત્રિજ્યા આર, એટલે મોટો આર લઈએ છીએ આપણે 15 સેમી, એની ઊંચાઈ એસ એટલે મોટો એસ લઈએ છીએ આપણે 32 સેમી. બે માપ મળી ગયા. હવે પ્યાલો, તો નળાકાર પ્યાલો જો બે આકાર નળાકાર છે, ઘણી વખત આકાર જુદા જુદા આવશે. નળાકાર પ્યાલાનો માપ તો એનો આર બરાબર 3 સેમી, એનો એસ બરાબર 8 સેમી. કુલ રૂપિયા આપણે શોધવાના છે કે કેટલા રૂપિયા મળશે. તો મેં તમને કીધું તમારે પહેલા પ્યાલાની સંખ્યા ગોતવી પડશે. તો સરળ પદ્ધતિ આપણે એ જ આવશે કે પ્યાલાની સંખ્યા બરાબર મોટું માપ એટલે નળાકાર પાત્રનું ઘનફળ ભાગ્યા નાનું માપ એટલે પ્યાલાનું ઘનફળ. આ રીતે કિંમત લખો. હવે એનું સૂત્ર શું આવશે, તો આપણે નાના મોટા આર ઘનફળ લખવાનું કે નળાકાર પાત્રનું એટલે પાય આર વર્ગ એચ ભાગ્યા પાય આર વર્ગ એસ. પાય પાય ઉડી ગયા એટલે આપણે એનું રૂપાંતર કરવાની જરૂર પડતી નથી. મોટો આર એટલે 15 × 15 × 15 × s એટલે 32, અને નાનો આર એટલે 3 × 3 × 8. હવે ઉડે એટલે ઉડાડી દો, તો 5 × 3 = 15, 5 × 3 = 15, 8 × 4 = 32. હવે 5 × 5 = 25, 25 × 4 કેટલા થઈ ગયા, 100. 100 પ્યાલા ભરાય છે. કેટલા પ્યાલા ભરાય છે, 100 પ્યાલા. તો હવે નક્કી થઈ ગયો કે એક પ્યાલાના કેટલા રૂપિયા મળે છે, 3. તો 100 પ્યાલા એ મળતી રકમ એક પ્યાલા નું વેચાણ કરતા મળતી રકમ બરાબર 3 રૂપિયા, તેથી કેટલા પ્યાલા છે, 100 પ્યાલાના વેચાણ કરતા મળતી રકમ બરાબર શોધો. ધીરેથી મારો તો 100 × 3 આવશે, છેદમાં 1 ની કાંઈ જરૂર નથી, એટલે 100 × 3 બરાબર 300 રૂપિયા મળશે. એક ટીપમાંથી એને 300 રૂપિયા ઉપજ થશે, એટલે 300 રૂપિયા રસના કેટલા રૂપિયા મળે, તો 300 રૂપિયા અહીંયા રસના એને મળે છે. આ રીતે તમારે ખાસ જોવાનું છે કે બે આકાર છે તો બંને આકારના માપ લેવાના, એને સ્મોલ આર અને કેપિટલ આર શબ્દાર્થ એટલે ભૂલ નહીં પડે કે ભાઈ પાત્ર નળાકાર છે એ મોટું છે એટલે એનો મોટો કેપિટલ આર કેપિટલ એસ, પ્યાલો છે નાનો છે તો એનો સ્મોલ આર સ્મોલ એસ,
એટલે અહીંયા આપણે કિંમત લખવામાં કોઈ ભૂલ પડે નહીં, નહીતર આપણે અહીંયા જેમ પાઈ પાઈ ઉડી ગયા આર આર હરકત આર આર ઉડી જાય તો પછી કઈ પાછળ વધતું નથી. એટલે ખાસ આવા જયારે એક જ દાખલામાં બે માપ હોય ત્યારે આપણે સ્મોલ અને કેપિટલ લેવાના, એટલે આપણે લખવામાં કોઈ જગ્યાએ મુશ્કેલી પડે નહીં. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. હવે પાંચમો દાખલો, લાકડાના નળાકારમાં નક્કર ગ્રેફાઇટ સુસ્ત રીતે સુસ્ત રીતે બેસે તે રીતે એક પેન્સિલ બનાવેલ છે. પેન્સિલનો વ્યાસ 7 મીમી અને ગ્રેફાઇટનો વ્યાસ 1 મીમી છે. પેન્સિલની લંબાઈ 14 સેમી હોય તો લાકડાનું અને ગ્રેફાઇટનું ઘનફળ શોધો. જો અહીંયા તમે પેન્સિલનો વ્યાસ લ્યો એટલે આખી પેન્સિલનું ઘનફળ મળશે. એની અંદર પેન્સિલમાં લાકડું આવી ગયું, ગ્રેફાઇટ આવી ગયું, ત્યાર પછી તમારે ગ્રેફાઇટનું શોધવાનું અને પેન્સિલમાંથી ગ્રેફાઇટ બાદ કરો તમને લાકડાનું ઘનફળ મળશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત છે પેન્સિલની. આપણે તમે પેન્સિલ જોઈએ છે બધાએ, તો પેન્સિલને બહાર ફરતો ગોળાકાર ભાગ જે છે એ લાકડાનો હોય અને અંદર જે પોઈન્ટ આવે છે લખવાનો એ ગ્રેફાઇટનો હોય છે. એટલે અહીંયા સંયુક્ત પેન્સિલનું ઘનફળ જે છે વ્યાસ છે એ 7 મીમી છે, ગ્રેફાઇટનો વ્યાસ 1 મીમી છે, પેન્સિલની લંબાઈ 14 સેમી છે. તો અહીંયા તમે જો એક માપ મીમીમાં છે અને એક સેમીમાં છે, એટલે આપણે મીમીને સેમીમાં કન્વર્ટ કરવા પડશે તો 10 મીમી બરાબર 1 સેમી થાય. 10 મીમી બરાબર 1 સેમી, એટલે આને તમારે સેમીમાં લેવા હોય તો 7 ના છેદમાં 10 આવશે. હવે આપણે માપ લખીએ અહીંયા તો પેન્સિલ નો વ્યાસ બરાબર 7 મીમી, તેથી આર બરાબર 7/7 મીમી બરાબર 7 ના છેદમાં 20 સેમી, બરાબર 10 વડે ભાંગી એટલે સેમી મીમી ના સેમી થઈ ગયા. ત્યાર પછી ગ્રેફાઇટ નો વ્યાસ ગ્રેફાઇટ નો
व्यास बराबर एक मिमी तेथी आर बराबर एक द्वितीयांश मिमी आने पर दस वड़े भांगो એટલે એકના છેદમાં 20 મીમી એ ગ્રેફાઇટનો વ્યાસ થઈ ગયો. હવે આપણે લાકડાનું અને ગ્રેફાઇટનું બંનેનું અલગ અલગ ઘનફળ ગોતવાનું છે. તો પહેલા આપણે પેન્સિલનું ગોતી લેવાનું, એટલે નળાકાર પેન્સિલનું ઘનફળ, જો પેન્સિલની જરૂર નથી પણ લાકડાનો તો જ મળશે આપણને, તો પાઈ આર વર્ગ એચ બરાબર 22/7 ગુણ્યા 7/20 ગુણ્યા 7/20 ગુણ્યા એચ એટલે 14. તો ઉડે એટલે ઉડાડી દઈએ, 7 ગયા 7 × 2 = 14, 10 × 2 = 20, 11 × 2 = 22, 10 × 2 = 20 બરાબર 11 × 7 = 10 × 10 = 100 એટલે ઈસ્ટા બે પણ કપાઈ ગયા. 11 × 7 = 77 એને ગુણ્યા 7 કરવાના, 7 × 7 = 49 + 4, 7 × 7 = 49, 50 × 51 = 52, 2 પણ કાપ્યા 5.39 સેમી સ્ક્વેર. આ આપણે પેન્સિલનું માપ્યું, આપણે પેન્સિલનું તો ગોતવાનું નથી, હવે ગ્રેફાઇટનું મળશે આપણને કેમ કે એનો વ્યાસ આપેલો છે. એટલે તો ગ્રેફાઇટનું ઘનફળ બરાબર પાઈ આર વર્ગ એચ બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા 1/20 ગુણ્યા 1/20 ગુણ્યા 14. ઉડે એટલે ઉડાડો, તો 7 × 2 = 14, 10 × 2 = 20, 11 × 2 = 22, 10 × 2 = 20. અહીંમાં ખાલી 11 વધ્યા, છેદમાં 100 વધ્યા એટલે 2 પોઈન્ટ કાપતા 0.11 સેમી ઘન. આ મને ગ્રેફાઇટ નું માપ મળી ગયું. હવે મારે લાકડાનું ઘનફળ ગોતવું હોય તો લાકડાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ ઓછા ગ્રેફાઇટ નું ઘનફળ. અહીંયા લખું છું, લાકડાનું ઘનફળ બરાબર પેન્સિલનું ઘનફળ ઓછા ગ્રેફાઇટ નું ઘનફળ. આ યાદ રહ્યો ભાઈ, ઇક્વલ ટુ પેન્સિલનું ઘનફળ કેટલું છે, 5.39 માઇનસ ગ્રેફાઇટ નું 0.11, બાદ બાકી કરો એટલે 9 માંથી 1 ગયો, 8 વધ્યા, 3 માંથી 1 ગયો, 2 વધ્યા, 0.5, 5 માંથી 0 એટલે 5/5 સેમી ઘન. આ મને લાકડાનું ઘનફળ મળી ગયું. લાકડાનું ઘનફળ છે 5.28 સેમી ઘન અને ગ્રેફાઇટનું ઘનફળ છે 0.11 સેમી ઘન. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પેન્સિલની લાકડાનો ભાગ છે એ પોલો ભાગ છે અને અંદર ગ્રેફાઇટ ભરશે ત્યારે નક્કર ભાગ બનશે. એટલે બંનેનું અલગ અલગ ઘનફળ ગોતવા માટે તમારે પેન્સિલના ઘનફળમાંથી ગ્રેફાઇટનું ઘનફળ બાદ કરતાં જ લાકડાનું ઘનફળ આપણને મળે છે. તો આ રીતે આપણે તમામ દાખલાનો અભ્યાસ કર્યો. તમે પણ વધારે ઉદાહરણો ટેક્સ્ટ બુકમાંથી ગણજો અને શીખવા માટે પ્રયત્ન કરો તેવી શુભકામનાઓ. મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે એ તમને વધુ મહેનત કરવા માટેનું બળ પૂરું પાડે. અસ્તુ.